हेलो ब्यूटीज, वेलकम टू माय चैनल। आजना वीडियो में हूँ तमारा लोको साथे शेर करानी छू 5 सीम्पल डिफरंट आई शेडो लुक, जे बिगनर्स ने खूब हेल्पफुल थशे। तमे मेकअप शीखी रहा होय के शीखता हो तो आ वीडियो तमारा कामनो छे। हूँ आज ग्लैम 21 नो पैलेट छे जेमा ग्लिटरी आई शेडो छे बद्दा, एमांथी हूँ 5 आई शेडो लुक जे सीम्पल रीते तमे क्रिएट करी शको छो ए हूँ आज तमने बताईश। जनरली ग्लिटरी शेड आपणे वापरता डरता होईए छीए के केवू लागशे केवू नहीं, पण आजे हूँ ग्लिटरी ज शेडनो यूज करीने 5 डिफरंट लुक तमारी आगळ हूँ बताईश। तो हूँ हवे फेसने हूँ मॉइश्चराइजर थी मॉइश्चराइज करी रही छूँ। मारी स्किन टोटली ड्राय छे, आयुर्नुं जे मॉइश्चराइजर छे जे मारा फेसने सूट थाय छे ए हूँ लगावी रही छूँ। अने लिप बाम मेकअप करता पहला खास जरूरी है कि स्किन ने हाइड्रेट करूँ, ये तमारा फेस हो कि तमारा लिप प्लीज़ हाइड्रेट करो। हवे हूँ मैं मारा फेस पर मॉइश्चराइजर लगावी दीधु छे। अत्यारे हूँ मारा फेस पर बीजो कोई ज मेकअप नथी करवानी। अत्यारे हूँ तमने शुरुआत में जे आ 5 अलग अलग डिफरेंट आई शेडो छे ए हूँ आज तमारी साथे शेर करवानी छूँ। आपणने एवुं तो खबर होय छे कि आपणे आ कलर लगावी, पर एनी साथे कयो कलर आपणे बीजो लई शकीए एना माटे घणाने कन्फ्यूजन होय छे। तो आजे हूँ एवा सीम्पल अने एवा डिफरंट कलर तमने बताईश कि तमे सीम्पल रीते जे बिगनर्स छे शरूआतमां जे मेकअप शीखी रह्या छे એ લોકોને પણ આઈ શેડો લગાવવામાં ઇઝી થશે। તો પહેલાં આઈ શેડો લગાવતા પહેલાં આંખ પર કન્સીલર લગાવવું ખૂબ જ જરૂરી છે, તો હું કન્સીલર લગાવ્યા બાદ તમને મળું છું। કન્સીલર લગાવી દીધું છે, હવે બ્રશની હેલ્પથી એને બ્લેન્ડ કરી લઈએ। હવે મેં કન્સીલર લગાવ્યા બાદ મારી આંખોને મેં પાવડરથી સેટ કરી લીધી છે। હવે એક સિમ્પલ પહેલાં આઈ શેડોથી શરૂ કરીશું। આજે મારી પાસે જે આ શ્રેયોનનું પેલેટ છે આ શ્રેયોનના પેલેટમાંથી આજે હું ડિફરન્ટ 5 ટાઈપની આઈ શેડો હું તમારી સાથે શેર કરવાની છું। આમાં 51 કલર છે। ગ્લેમ 21નું પણ આવું સેમ પેલેટ આવે છે, પણ મારી જોડે આ શ્રેયોનનું છે અને આની કિંમત ને શું છે બધું જ મેં મારા મેકઅપ કલેક્શનના વિડીયોમાં તમારી સાથે શેર કરેલું છે, તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાં જઈને જોઈ લેજો। હવે આ શેડમાં આ જે બધા શેડ છે બધા ગ્લિટરી શેડ આવેલા છે એમાં, તો હવે એમાંથી આપણે એક સિમ્પલ બ્લુ કલર છે એ આપણે લઈશું। અને હું આમાં એ પણ પ્રયત્ન કરીશ કે કેટલો ઓછો હું બ્રશનો ઉપયોગ કરી શકું એ પણ તમારી સાથે હું આજે આ વિડીયોમાં શેર કરીશ। તો ચલો હું બતાવી દઉં કે આંગળીથી આઈ શેડો કેવી રીતે લગાવવાની। શિમરી શેડ છે સિલ્વર, આ શેડ આપણે એની પર લગાવી દઈશું, તો એ પણ હું આંગળીથી જ લગાવીશ।
तो आ एक लुक थई गयो छे एकदम सिंपल आईशेडो नो, कि तमे एक ज कलर नी आईशेडो थी तमारी एक सिंपल लुक क्रिएट करी शको छो। अने आ जे ग्लिटरी आईशेडो होय छे એમાં ઘણીવાર આઈ શેડો કલર છે ફોલ્સ થતા હોય છે ફેસ પર, તો હું જે બિગનર્સ છે એમને સજેસ્ટ કરીશ કે ફેસ મેકઅપ કરતા પહેલાં તમે તમારું આઈ મેકઅપ કમ્પ્લીટ કરી લો। હવે વારી આવે છે સેકન્ડ આઈ શેડોની, તો એમાં આપણે લઈશું આ જ પેલેટમાંથી હું શેડ સિલેક્ટ કરવાની છું। હવે આપણે બીજો શેડ સિલેક્ટ કરીશું એકદમ સિમ્પલ ને સોબર એવો મરૂન, જે દરેક બ્રાઇડલ કે તમે હેવી કોસ્ટ્યુમ પહેર્યું હોય કે મરૂન કે રેડ કલર તમે લઈ શકો, પણ આમાં હું બે કલરનો યુઝ કરીશ। એક ઉપર અહીંયા મારી કટ ક્રીઝ છે ત્યાં હું એકદમ લાઇટ કલર યુઝ કરીશ, અને પછી બીજો કલર છે ડાર્ક એ મારી આઈ લીડ પર ઉપયોગ કરીશ, ને એને જ મેચ ખાતું એટલે મેચ કરતું એક ગ્લિટર શેડ જો જરૂર લાગશે તો હું તમને બતાવીશ કે આપણે અહીંયા લગાવશું, નહીં તો બે આઈ શેડોથી એક બીજો આઈ શેડો હું તમને ક્રિએટ કરીને બતાવીશ। તો લેટ સ્ટાર્ટ। આજે આઈ લુક છે ને તમે કાજલ આઈલાઇનર ને આઈ લેશિસથી તમે મસ્કરાથી આ લુક કમ્પ્લીટ કરી શકો છો। હું ફાઇનલી તમને જ્યારે હું બતાવીશ અહીંયા મેં મરૂનની જોડે રેડની જોડે હું ગોલ્ડન કલરનું ગ્લિટર લઈશ। આ પણ એક સિમ્પલ આઈ શેડો છે, તમે ઇઝીલી ક્રિએટ કરી શકો છો તમારા કોઈ બી આઉટફિટ સાથે। થોડું તમે હેવી લુક ઇચ્છતા હોય તો ગોલ્ડન ને સિલ્વર જે બે છે શેડ એનો તમે યુઝ કરી શકો છો। હવે નેક્સ્ટ આઈ શેડો માટે મારી આંખો કમ્પ્લીટ છે, કન્સીલર અને પાવડર સાથે રેડી થઈ ગઈ છે મારી આંખો। હવે થર્ડ કલર આપણે જે લઈશું એ લઈશું એવો કલર જે આપણા કોસ્ચ્યુમના મેચિંગમાં આપણે ઘણીવાર લેતા હોય છે, કોન્ટ્રાસ્ટ। ધારો કે તમે યલો કલર કે રેડ કલરનું તમે આઉટફિટ પહેર્યો હોય તો એની પર તમે કોન્ટ્રાસ્ટમાં કયો શેડ લઈ શકો છો। ઓકે, તો રેડ કલર જે આઉટફિટ છે એની પર તમે યલો લઈ શકો છો, તમે ગ્રીન લઈ શકો છો, તમે રેડ બી લઈ શકો છો, તમે બ્લેક અને યલોનું કોમ્બિનેશન કરીને સ્મોકી આઈઝ કરી શકો છો, યલો સ્મોકી આઈઝ। ઓકે, તો હવે એ રીતનું એક સિમ્પલ ત્રણ આઈ શેડો યુઝ કરીને આપણે કયો મેકઅપ લુક ક્રિએટ કરીશું એ હવે આ આઈ શેડોમાં આપણે જોઈશું। તો એના માટે હું અહીંયા પિક કરીશ આમાંથી એકદમ જે કહેવાય ને આ પેરેટ ગ્રીન કલર, આ કલર આપણે અત્યારે લઈશું। અને એ આપણે લેતા પહેલાં આપણી અહીંયા આઉટર વીથી જ એને શરૂ કરીને આપણે એ કલર લેવાનો છે। ઓકે,
હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કન્સીલર લગાવી ચૂક્યા છે। હવે આપણે અહીંયા બીજો શેડ લગાવશું આઈ શેડોનો। એમાં આપણે ગ્રીન જોડે તમે બ્લુ લઈ શકો છો, તમે યલો લઈ શકો છો। હું અહીંયા એકદમ ગ્રીન છે તો એની સાથે સાધારણ જે વોટર ગ્રીન કલર જેવો આવે છે જેને આપણે વોટર ગ્રીન કલર જ કહેતા હોઈએ છીએ એવો શેડ હું અહીંયા આ શેડ હું લઈશ એનાથી મેલ ખાતો। તમે અત્યારે આ શેડ પર ઈચ્છો તો તમે ડેબ ડેબ કરીને પણ આ શેડ લઈ શકો છો અને તમે બ્રશની હેલ્પથી પણ કરી શકો છો। હું બેઓ તમને કરીને બતાવીશ। તમે જુઓ અહીંયા બંને શેડ તમને અલગ દેખાઈ રહ્યા છે। અને આ સ્ટેજ પર જ્યારે આપણે આવી રીતે ડબલ શેડ લગાવતા હોય તો સાધારણ બીજો શેડ લઈને આ જે બે શેડ જ્યાં ભેગા થાય છે ત્યાં આપણે થોડું મર્જ કરશું, એટલે બે કલર ભેગા થાય એવા અલગ દેખાય નહીં। ઓકે, હવે હું એને સાધારણ સેજ એપ્લાય કરી લઉં। ઓકે, આ છે આપણો ત્રીજો આઈ શેડો લુક જે તમને એકદમ દેખાતો હશે। અહીંયા ઉપર એકદમ ડાર્ક ગ્રીન છે, પેર ગ્રીન જે ફ્લોરોસન્ટ કલર કહેવાય છે, અને અહીંયા મેં લીડ ઉપર એકદમ લાઇટ કલર લીધો છે અને હજુ પણ આ કલરને એનહેન્સ કરવા તમે યુઝ કરી શકો છો। સાધારણ આપણે સ્મોકી ઇફેક્ટ આપીશું, સાધારણ આપણે બ્લેક કલર લઈશું। આ જે શ્રેયાનું પેલેટ છે એ આખું ગ્લિટરી પેલેટ છે પણ આમાં એકલો આ જે બ્લેક કલર છે ઉપર એ જ એકલો મેટ છે, તો હવે હું સાધારણ બ્લેક કલર લઈશ અને એને સાધારણ આપણી આઉટર વીમાં પ્લેસ કરી લઈશ, સાધારણ વધારે નહીં। તમે જોઈ શકો છો કે આખું જે આઈનો જે લુક છે એ હવે એકદમ ચેન્જ થઈ ગયો છે। તમે મને સાધારણ સ્મોકી લુક આપણે આપ્યો છે, તો આ છે થર્ડ આઈ શેડો, સિમ્પલ ને એકદમ સોબર। આઈ હોપ કે હું સારી રીતે તમને અત્યારે એક્સપ્લેન કરી શકું છું। ઓકે, હવે આપણે લઈશું ફોર્થ આઈ શેડો। સાધારણ એક ટીપ અને ટ્રીક સાથે આપણે આઈ શેડો ક્રિએટ કરીશું। સેલો ટેપનો મેં નાનો ટુકડો લગાવી દીધો છે। ઓલવેઝ તમે જ્યારે આવી રીતે સેલો ટેપ લગાવતા હોય, તમે અહીંયા મેકઅપ કરેલો હોય કે ન કરેલો હોય, પણ શરૂઆતમાં તમારા હાથ પર અહીંયા સ્ટીક કરી લેવાની અને પછી ઉખાડીને પછી અહીંયા ચોંટાડવાની, તો તમારું મેકઅપ કે જે આઈબ્રોનો વાળ છે કે કંઈ બી છે એ પાપડના વાળ કંઈ બી આમાં ખેંચાશે નહીં। ઓકે, તો હવે શરૂ કરીએ ફોર્થ આઈ આઈ લુક। એના માટે મેં અહીંયા ચૂઝ કર્યો છે બ્લેક અને વ્હાઇટ કલર આપણે અહીંયા લઈશું। અને આપણે એ જ રીતે કરશું જે આપણે આ સાઈડ કર્યું હતું, આઉટર વી થી અંદર બાકીનો એરિયા આપણે પ્લેન રાખશું। હવે ઘણા ખરા લોકો વ્હાઇટ આઈ શેડોનો ઉપયોગ નથી કરતા હોતા, પણ આપણે અહીંયા વ્હાઇટ આઈ શેડોનો યુઝ કરીને એકદમ સરસ એક આઈ લુક ક્રિએટ કરશું। તમે જોઈ શકો છો આપણી બ્લેક આઈ શેડો એપ્લાય થઈ ચૂકી છે। હવે આપણે લઈશું વ્હાઇટ આઈ શેડો જે આ જ પેલેટમાંથી લઈશું આપણે, આ કલર છે વ્હાઇટ આઈ શેડોનો, થોડો ગ્લિટરી પણ છે। આ એકદમ ક્લાસી આઈ લુક છે, બહુ જ એકદમ ક્લાસી તમારી આઈઝ લાગશે। તમે જોઈ શકો છો હવે આપણે આ સ્ટેપ ઉખાડી દઈશું, એકદમ સરસ એના એજીસ અહીંયા તમને દેખાઈ રહ્યા છે। આ એજીસથી તમે ડ્રો કરી શકશો સિમ્પલ વિંગ લાઇનર, તો જેને શરૂઆતથી જે બિગનર્સ હોય વિંગ લાઇનર બનાવવામાં તકલીફ થતી હોય તો એ લોકો પણ અહીંયા સિમ્પલ વિંગ લાઇનર કરી શકે છે। એકદમ ક્લાસી આઈ મેક આઈ લુક છે આ બાજુ આપણે ગ્રીન જોયો અને અહીંયા આપણે બ્લેક અને વ્હાઇટ, ઘણા ખરા લોકો બ્લેક એન્ડ વ્હાઇટ ને લેવામાં થોડોક
ખચકાતા હોય છે કે બ્લેક એન્ડ વ્હાઈટ કલર આઈશેડો. લાસ્ટ આઈશેડો આપણે એ કલર ચૂઝ કરીશું જે ગર્લ્સનો ફેવરિટ હોય છે, પિંક કલર. તો અહીંયા મારી પાસે પિંકની આ બધી નીચે જે શેડ છે, બધા પિંકના શેડ છે, એમાંથી હું બે શેડ લઈને આ આઈ મેકઅપ કમ્પ્લીટ કરીશ. ઓકે, તો આ જે બેબી પિંક કલર છે એ આપણે અત્યારે લઈ રહ્યા છે. જે વ્હાઇટ કલરનું ગ્લિટર શેડ છે એ લગાવીને આઈ લુક કમ્પ્લીટ કરી શકો છો, અથવા તો સાઈડમાં તમે બ્લેક કલરનું સ્મોકી લુક આપીને થોડુંક તમારી આઈઝને સ્મોકી લુક આપી શકો છો. બહુ જ ડિફરન્ટ વેરિએશન્સ છે આઈ શેડોમાં, તમે શું ઈચ્છો છો, તમને શું ગમે છે એની પર ડિપેન્ડ છે. તો હવે હું આની ઉપર જે ડાર્ક પિંક કલર છે, અથવા તો તમે રેડ પણ લઈ શકો છો, પિંક અને રેડનું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગે છે. તો હું હવે અહીંયા રેડ કલર હું તમને લગાવીને હું બતાવી રહી છું. આપણે હંમેશા લાઇટ કલર ઉપર લેતા હોઈએ છીએ, ડાર્ક નીચે લેતા હોઈએ છીએ, પણ તમે આવી રીતે સ્મોલ બ્રશમાં ડાર્ક શેડ લઈને તમે કટ ક્રીઝ ઉપર સિમ્પલ સ્ટ્રોક આપી શકો છો. આ રીતે ખૂબ જ ડિફરન્ટ ને એકદમ એલિગન્ટ લાગશે, ડિફરન્ટ ક્લાસી લુક છે. આ બધા શિમરી શેડ ગિવ્સ ઓલવેઝ ક્લાસી લુક. જો તમે જોઈ શકો છો કે રેડ કલર છે ધીરે ધીરે મર્જ થઈ રહ્યો છે પિંક જોડે આસાનીથી. હવે સિમ્પલ બ્રશની હેલ્પથી આપણે એને સાધારણ મર્જ કરી લઈશું, જેથી કરીને બંને આઈશેડો જુદી દેખાય નહીં. ઓકે, સાધારણ જ મર્જ કરવાનું છે, બંને કલર અલગ છે એવું દેખાવું પણ જોઈએ અને બંને કલર સંપૂર્ણ ભેગા પણ ન થવા જોઈએ. તો આ છે એકદમ બીજો ડિફરન્ટ લુક. તમે અહીંયા પિંક આઈલાઇનર કરી શકો છો, મેં સિમ્પલ સ્ટ્રોક અહીંયા લીધા છે. તમે અને કાજલ આઈલાઇનર મસ્કરાથી તમારો આઈ લુક કમ્પ્લીટ કરી શકો છો. તો આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે, યુઝફુલ લાગ્યો હશે. મારી જે આ 5 ડિફરન્ટ મેં આઈ શેડો તમને બતાવવાનો જે ટ્રાય કર્યો છે, આઈ હોપ કે જે બિગનર્સ છે એ લોકોને હેલ્પફુલ થશે. તો આવા જ યુઝફુલ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તનુસ બ્યુટી ઝોન ગુજરાતી. વિડીયોને લાઇક કરો અને મને ઇન્સ્ટા પર ફોલો કરો. જો તમે મારા મેકઅપ લુકમાંથી તમે કોઈ બી મેકઅપ લુક ક્રિએટ કર્યો હોય તો મને ઇન્સ્ટા પર ટેગ કરો. ઓકે, ફરી મળીશ આવા જ યુઝફુલ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. તમને આ વિડીયો ગમ્યો હોય તો મને કોમેન્ટ કરજો, હું આનો પાર્ટ 2 પણ બનાવવાનો પ્રયત્ન કરીશ જો તમને આ પહેલો વિડીયો ગમ્યો હોય તો.